નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોવાના છે ગુજરાતના ઇતિહાસના એમસીક્યુ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રશ્ન છે, મૌર્ય શાસનનો સમયગાળો ગુજરાત ખાતે નીચેનામાંથી કયો છે? તો જવાબ આવશે ઈસવીસન પૂર્વે 322 થી 298. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ગુજરાતમાં શક ક્ષત્રિયોના શાસનનો સમયગાળો કયો છે? જવાબ આવશે ઈસવીસન 130 થી 390. ગુપ્ત સમ્રાટોના શાસનનો સમયગાળો ગુજરાતમાં નીચેનામાંથી કયો છે? જવાબ આવશે ઈસવીસન 400 થી 470. ત્યાર પછી ગુજરાતમાં મૈત્રકકાળનું શાસન કયા સમયગાળા દરમિયાન હતું? જવાબ આવશે ઈસવીસન 470 થી 788. ત્યાર પછી ગુજરાતમાં આવેલું સૌરાષ્ટ્રમાં ભટ્ટર નામના સેનાપતિ એ રાજ્ય સત્તા ઈસવીસન 457માં સ્થાયી વલભીને પાટનગર બનાવ્યું, જે હાલ કયા નામે ઓળખાય છે? જવાબ આવશે વેળા. ત્યાર પછી ઈસવીસન 788માં શિલાદિત્ય સાતમાના શાસન બાદ કયા વંશની રાજ્ય સત્તા આથમી હતી? જવાબ આવશે મૈત્રક વંશ. ત્યાર પછી છે, ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન ઉત્તર ગુર્જરો પ્રતિકાર, દક્ષિણ ચાલુક્ય અને જે છે એ ચાલુક્યનું શાસન હતું? જવાબ આવશે ઈસવીસન 750 થી 972. ત્યાર પછી ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન પાટણ ચાવડાઓની રાજ્ય સત્તા હતી? જવાબ આવશે ઈસવીસન 880 થી 942. ગુજરાતમાં ઈસવીસન 942 થી 997 સુધીના સમયગાળામાં નીચેનામાંથી કયા રાજવીનું શાસન હતું? જવાબ આવશે મૂળરાજ સોલંકી. ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહનો સુવર્ણ સમયગાળો કયો ગણાય છે? જવાબ આવશે 1094 થી 1143. ગુજરાતમાં ઈસવીસન 1143 થી 1174 સુધીના સમયગાળા દરમિયાન નીચેનામાંથી કોની સત્તાનું શાસન હતું? જવાબ આવશે કુમારપાળ. ગુજરાતમાં વાઘેલાઓના હાથમાં સત્તાના સૂત્ર કયા સમયગાળા દરમિયાન આવ્યા હતા? જવાબ આવશે ઈસવીસન 1244 થી 1219. ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખિલજીના આક્રમણથી કોની સત્તાનું પતન થયું હતું? જવાબ આવશે રાજપૂત સત્તા. ગુજરાતના ઇતિહાસમાં દિલ્હી સલ્તનતના શાસનનો સમયગાળો કયો છે નીચેનામાંથી? તો જવાબ આવશે ઈસવીસન 1200 થી 1405. ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન ગુજરાતની સ્વતંત્રતા સલ્તનતનું શાસન હતું? જવાબ આવશે ઈસવીસન 1407 થી 1572. ગુજરાતમાં ઈસવીસન 1410 થી 1442 સમયગાળા દરમિયાન કોની સલ્તનતનું શાસન હતું? જવાબ આવશે અહેમદ શાહ પહેલાંનું. ગુજરાતમાં મહેમદ બેગડાનો શાસનનો સમયગાળો કયો હતો? જવાબ આવશે ઈસવીસન 1458 થી 1511. ત્યાર પછી ગુજરાતમાં ઈસવીસન 1572 થી 1752 સમયગાળામાં કોનું શાસન હતું? જવાબ આવશે મુગલ સલ્તનત. ત્યાર પછી ગુજરાતમાં મરાઠાઓના વર્ચસ્વનો સમયગાળો કયો હતો? જવાબ આવશે ઈસવીસન 1753 થી 1818. ગુજરાતમાં શાસનનું જોડકું ગોઠવો તો દોસ્તો, જવાબ અહીંયા સીધો હું કહી દઉં છું, પહેલામાં આવશે જે છે ઈસવીસન 1820 થી 1947, તો જવાબ આવશે અંગ્રેજોનું શાસન હતું. ત્યારબાદ દોસ્તો ઈસવીસન 1572 થી 1552, એમાં જવાબ આવશે મુસ્લિમ સલ્તનતનું શાસન હતું. ત્યારબાદ ઈસવીસન 942 થી 997, એમાં કોનું શાસન હતું? તો આવશે સોલંકી કાળ. અને છેલ્લું ઈસવીસન 470 થી ઈસવીસન 788, જેમાં જવાબ આવશે મૈત્રક કાળ. ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન મુંબઈ ઇલાકાના ભાગ તરીકે હતું? જવાબ આવશે ઈસવીસન 1947 થી 1956. ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય તરીકે અને કચ્છને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ઓળખવામાં આવ્યા હતા? જવાબ આવે છે દોસ્તો ઈસવીસન 1947 થી 1956. ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન મુંબઈનું દ્વિભાષી રાજ્યનું શાસન ચાલુ હતું? જવાબ આવશે ઈસવીસન 1956 થી 1960, એટલે કે મહાગુજરાત આંદોલન સમયનું. ત્યારબાદ દોસ્તો જે આવે છે, ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પક્ષની સરકાર ઉથલવામાં આગેવાની કોની હતી? જવાબ આવશે શંકરસિંહ વાઘેલા. હાલમાં ગુજરાતમાં કેટલા જૂના અને નવા જિલ્લાઓ છે? જવાબ આવશે 19 જૂના અને 7 નવા જિલ્લાઓ જે છે એ છે. ત્યારબાદ દોસ્તો હાલમાં જે 7 નવા જિલ્લા બનેલા છે, ટોટલ જે આપણે જાણીએ છીએ એવી રીતે ટોટલ 33 જિલ્લા છે ગુજરાતમાં. ત્યાર પછી દોસ્તો ગુજરાતના ફાળે રાજ્યસભાની કેટલી બેઠકો છે? જવાબ આવશે 13. ત્યારબાદ અમદાવાદ ચેન્નઈ વચ્ચે દોડતી ટ્રેન કઈ છે? જવાબ આવશે નવજીવન. નીચેના પૈકી કઈ ટ્રેન ગુજરાત સાથે સંકળાયેલી નથી? તો આપણે અહીં જોઈ શકીએ છીએ આશ્રમ છે, નવજીવન છે, સર્વોદય છે, બધી જોડાયેલી છે, પણ ગોમતી એક્સપ્રેસ છે જોડાયેલી નથી. આમાંથી કોને ગુજરાતના બીજી વખત મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું? જવાબ આવશે કેશુભાઈ પટેલ. ગુજરાતમાં કયા રાજ્યપાલ શ્રી ગાંધીવાદી હતા? જવાબ આવશે શ્રીમંત નારાયણ. ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષોનું સ્થળ કયું છે? જવાબ આવશે રંગપુર. ગુજરાતમાં ડાયનોસર ક્યાંથી મળી આવેલા હતા? જવાબ આવશે ગાંધીનગર. ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનારા કયા રાજા હતા? જવાબ આવશે સૈયાજીરાવ ગાયકવાડ. ભૂગર્ભ જળ સંચય માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી હતી? જવાબ આવશે ખેત તલાવડી, આડબંધ, ચેકડેમ, એટલે કે ઉપરના બધા માર્ગોના વિકાસ માટે ગુજરાતમાં કઈ યોજના અમલમાં છે? જેનો જવાબ આવશે ઉપરની બધી, એટલે કે વિકાસ પથ, કિસાન પથ અને પ્રગતિ પંથ.
વિકાસ પંથ યોજના હેઠળ ગુજરાતના કેટલા શહેરોને આ સુવિધાનો લાભ મળ્યો છે? જેનો જવાબ આવશે 132. વિદ્યાર્થીઓના કૌશલ્ય વર્ધન માટે ગુજરાત સરકારે સ્થાનની સ્થાપના કરી છે? જવાબ આવશે ગુજરાત નોલેજ સોસાયટી. નાગરિકોની ફરિયાદોનો નિવારણ માટે લોક દરબાર ભરવાની શરૂઆત કોણે કરાવી હતી? જવાબ આવશે અમરસિંહ ચૌધરી. કૃષિ મેળા સાથે ક્યાં મુખ્યમંત્રીનું નામ જોડાયેલું છે? નરેન્દ્ર મોદી. લોક ભાગીદારીથી જળક્રાંતિની શરૂઆત ક્યાં મુખ્યમંત્રીએ કરાવી હતી? જેનો જવાબ આવશે કેશુભાઈ પટેલ. ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવાનો નિર્ણય ક્યાં મુખ્યમંત્રીએ લીધો હતો? જવાબ આવશે જીવરાજભાઈ મહેતા. ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિનો પાયો ક્યાં મુખ્યમંત્રીએ નાખ્યો હતો? જવાબ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈ. ગુજરાતના કુલ કેટલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલા છે? જવાબ આવશે 202. ગુજરાતની જે છે સ્વાગત ઓનલાઈન યોજનામાં જી શું સૂચવે છે? તો જવાબ આવશે ગ્રીવન્સીસ. પશુ સંવર્ધનની કામગીરીને વેગ આપવા માટે ગુજરાત લાઇફ સ્ટોક ડેવલપમેન્ટ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી? જવાબ આવશે ઈસવીસન 202. સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં ફેબ્રુઆરી મહિના માટે ક્યાં થીમની પસંદગી કરવામાં આવી હતી? જવાબ આવશે દોસ્તો આની જે છે જવાબ તમે જે છે કમેન્ટ કરીને જણાવશો. ત્યાર પછી છે દોસ્તો, દેશના કુલ ફાર્માસ્યુટિકલ ટર્ન ઓવરમાં ગુજરાતનો હિસ્સો કેટલા ટકા છે? જવાબ આવશે 42%. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો, 11મી પંચવર્ષીય યોજનામાં આયોજન પંચે ગુજરાતને કેટલા ટકા વિકાસ દરનો લક્ષ્યાંક આપ્યો છે? જવાબ આવશે 11.2. GIFT એટલે ગિફ્ટમાં એપ શું સૂચવે છે? જવાબ દોસ્તો આનો પણ તમારે કમેન્ટ કરીને જણાવવાનો છે. દોસ્તો અમુક પ્રશ્ન એવા રાખી જ દીધા છે કે જેથી કરી અને તમે જે છે કમેન્ટ આપી અને તમારું નોલેજ જે છે ચકાસી શકો. ગુજરાત સરકારે કયા જિલ્લામાં વૈશ્વિક કક્ષાનું ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપનાની જાહેરાત કરી છે? જવાબ આવશે ગાંધીનગર. અદાણી ગ્રુપે દેશનું સૌપ્રથમ સુપર ક્રિટિકલ યુનિટ કઈ જગ્યાએ શરૂ કર્યું છે? જવાબ આવશે મુંદ્રા. નવનિર્મિત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલા વોર્ડની રચના કરવામાં આવી છે? જવાબ આવશે 11. 5મી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં કયા દેશના વડાપ્રધાન હાજરી આપી? જવાબ આવશે રવાંડા. 2011માં યોજાયેલા ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં કયા ગ્રુપે સૌથી વધુ રોકાણકારોના કરાર કર્યા હતા? જવાબ આવશે અદાણી ગ્રુપ. 2011માં યોજાયેલ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં કયા ક્ષેત્રમાં સૌથી વધુ રોકાણના કરારો થયા હતા? જવાબ આવશે પાવર ક્ષેત્ર. 2011માં ગાંધીનગરમાં કેટલામી ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ યોજાઈ હતી? જવાબ આવશે 5મી. ઔદ્યોગિક વિકાસ માટે ગુજરાત સરકારે કઈ યોજના જાહેર કરી છે? જવાબ આવશે ઉપરની બધી CSSIR જે છે ગિફ્ટ એટલે કે ઉપરની બધી. શહેરીકરણની બાબતમાં ગુજરાતનો ભારતમાં કેટલામો નંબર છે? જવાબ આવશે 2. વર્ષ 2001માં ગુજરાતના કયા જિલ્લામાં વસ્તી ગણતરી પૂરેપૂરી થઈ શકી ન હતી? જવાબ આવશે કચ્છ, જામનગર, રાજકોટ એટલે જવાબ આવશે ઉપરના બધા. કયા સ્થળે તાતા કેમિકલ્સનું કંપનીનું પોતાની ખાનગી વિમાનઘર છે? જવાબ આવશે દોસ્તો મીઠાપુર. જામનગરના વિમાનઘરોનો વહીવટ કોણ સંભાળે છે? તો જવાબ આવશે સંરક્ષણ ખાતર. ગુજરાતમાં કુલ કેટલા બંદરો આવેલા છે દોસ્તો? 1 મહાબંદર, 11 મધ્યમ કક્ષાના અને 29 લઘુ બંદર. દોસ્તો આમાં કંઈ ફેરફાર થયો હોય તો કમેન્ટ કરીને જણાવશો. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલ છે? જવાબ આવશે ગાંધીનગર. ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ વિકાસ નિગમ લિમિટેડે પોતાની કામગીરી ક્યારથી શરૂ કરી હતી? તો જવાબ આવશે ઈસવીસન 1982. ગુજરાત ડેરી વિકાસ નિગમ લિમિટેડનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે ગાંધીનગર. ગુજરાત ડેરી વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવતી? જવાબ આવશે ઈસવીસન 1973. ગુજરાતમાં વાવેતર હેઠળ કેટલા ટકા જમીન બિન પિયત છે? જવાબ આવશે 68. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો છે પૂરેપૂરો જોજો, જેનાથી તમને જે તમારો આવનારી પરીક્ષા છે તેને તમે સારામાં સારી રીતે ક્લિયર કરી શકો. નર્મદા જળ વિવાદ પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? જવાબ આવશે ઈસવીસન 1969. નર્મદા વિરોધીઓના દબાણને લીધે વિશ્વ બેંકે નર્મદા યોજનાની સમીક્ષા માટે કઈ સમિતિની રચના કરી હતી? જવાબ આવશે મોર્સ સમિતિ. નર્મદા બોન્ડની સૌપ્રથમ જાહેરાત ક્યાં મુખ્યમંત્રીએ કરી હતી? જવાબ આવશે ચિમનભાઈ પટેલ. હાલમાં ગુજરાતના કેટલા તાલુકા છે જેમાં તાલુકાઓને ડાર્ક ઝોનમાં મૂકવામાં આવ્યા છે? જેનો જવાબ આવશે 57. ત્યાર પછીનો પ્રશ્ન, સરદાર પટેલ પાર્ટિસિપેટરી વોટર પરકોલેસની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ આવશે ઈસવીસન 2000. ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ આવશે ઈસવીસન 1975. ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? જેનો જવાબ આવશે ઈસવીસન 1872. GSFCનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન. અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો ક્યારે બાંધવામાં આવ્યો? જવાબ આવશે ઈસવીસન 1411. મોહમ્મદ બેગડાએ બંધાવેલ ભમરિયો કુવો કિલ્લો અને મહેલો ક્યાં આવેલા છે? જવાબ આવશે મહેમદાવાદ. વનરાજ ચાવડાએ ક્યાં વંશની સ્થાપના કરી હતી? જવાબ આવશે ચાવડા વંશ. ઘનશ્યામના ઉપનામથી સ્ત્રીબોધ માસિક પ્રગટ કરનારું નામ આપો? તો જવાબ આવશે કનૈયાલાલ મુનશી. ગુજરાતમાં ઈસવીસન 746-942માં કયા યુગનો સમય ગણાય છે? જવાબ આવશે ચાવડા યુગ. એશિયા ખંડમાં મોટામાં મોટું ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? જવાબ આવશે અજીરા. મૈત્રક વંશમાં ધર્માદિત્યનું ઉપનામ કોણે ધારણ કરેલું હતું? તો શિલાદિત્ય પહેલાએ. ભાવનગરના દિવાનના અંગત સેક્રેટરી તરીકે નોકરી ગુજરાતના કયા સાહિત્યકારે કરી હતી? જેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ગોવર્ધન રામ ત્રિપાઠી, કે જેમણે સરસ્વતી ચંદ્ર લખેલું છે. શ્રી મદ
રાજચંદ્રનું મૂળ નામ, શ્રીમદ રાજચંદ્રનું મૂળ નામ શું હતું? તો જવાબ આવશે રાયચંદ. વિક્રમ સંવંતનો આરંભ ક્યારે થયો હતો? તો જવાબ આવશે ઈસવીસન પૂર્વે 56માં. ગુજરાતના કયા જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન વધારે થાય છે? જવાબ આવશે જૂનાગઢ. જીરું અને ઈસબગુલનું વિશ્વમાં સૌથી મોટું બજાર ક્યાં છે? જવાબ આવશે ઊંઝા. ઈસવીસન 1964માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણના સન્માનથી કોને નવાજવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ડૉક્ટર કુરિયન. ગુજરાતમાં લિગ્નાઇટ ક્યાંથી પ્રાપ્ત થાય છે? જવાબ આવશે પાંદ્રો. ગુજરાતમાં ગેસ આધારિત થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? જવાબ આવશે ધુવારા. અમદાવાદમાં કઈ યોજનાએ આકાર લીધો છે? તો જવાબ આવશે રિવરફ્રન્ટ. ગુજરાતમાં ઘડિયાળો બનાવવાનો ઉદ્યોગ મુખ્યત્વે ક્યાં વિકસ્યો છે? જવાબ આવશે મોરબીમાં. ગુજરાતના કયા રાજ્યોએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી? જવાબ આવશે સૈયાજીરાવ ગાયકવાડ. ગુજરાતના કયા ઐતિહાસિક આદેશને સુપ્રીમ કોર્ટે બહાલી આપી હતી? જેનો જવાબ આવશે ગોવંશ હત્યા પ્રતિબંધ. ત્યાર પછી ગુજરાતમાં કયા અખબાર પાસે પોતાનું રેડિયો સ્ટેશન છે? જવાબ આવશે દિવ્ય ભાસ્કર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ગુજરાતમાં કયા અખબાર પાસે ટીવી ન્યૂઝ ચેનલ છે? તો જવાબ આવશે દિવ્ય ભાસ્કર. ગુજરાતમાં પ્રથમ કઈ કોલેજ હતી? તો જેનો જવાબ છે દોસ્તો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં પ્રથમ કોલેજ છે જે છે ગુજરાત વિદ્યાપીઠ છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી પ્રથમ વીજળી આધારિત ટ્રેન કઈ હતી? તો જવાબ આવશે અમદાવાદ મુંબઈ. ત્યાર પછી ગુજરાતમાં સુતરાઉ કાપડની સૌપ્રથમ મિલ શરૂ કરનાર કોણ હતા? તો રણછોડલાલ છોટાલાલ. પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર મુંબઈ સમાચાર ક્યાંથી જે છે ક્યાં વર્ષથી શરૂ કરેલ છે? જવાબ આવશે ઈસવીસન 1882. અલગ ગુજરાત રાજ્ય સાથે ક્યુ નામ સંકળાયેલ છે? તો આપણે જાણીએ છીએ એમ ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ હાઈવે યોજના આપનાર મુખ્યમંત્રી કોણ છે? જવાબ આવશે માધવસિંહ સોલંકી. ક્યાં ઉદ્યોગનું કેન્દ્ર ગુજરાતનું ખારા ઘોડા છે? તો જવાબ આવશે લિગ્નાઇટ. અહેમદાબાદની સીદી સૈયદની મસ્જિદ ક્યાં સુલતાન શાસન દરમિયાન બંધાયા હતા? જેનો જવાબ આવશે અહેમદ શાહ પહેલો. ગુજરાતના તળાવોની મધ્યમાં થતું બાંધકામ સ્થાપત્ય ક્યાં નામે ઓળખાય છે? તો જેનો જવાબ આવશે દોસ્તો જળમહેલ. સમગ્ર ભારતમાં ગુજરાત અને નીચેનામાંથી ક્યાં પાકના ઉત્પાદનમાં મોખરે છે? જવાબ આવશે મગફળી અને કપાસ. ગુજરાતમાં આરસ પહાણ ક્યાં સ્થળેથી પ્રાપ્ત થાય છે? જવાબ આવશે અંબાજી. ગુજરાતનું ક્યુ નગર સાક્ષરનગર કહેવાય છે? જેનો જવાબ આવશે નડિયાદ. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં જૂનાગઢ ક્યાં રાજ્યનો ભાગ ગણાતું હતું? જવાબ આવશે બૃહદ મુંબઈ રાજ્ય. ગુજરાતના કયા શહેરમાં રિફાઇનરી આવેલી છે? જવાબ આવશે કોયલી. ગુજરાતમાં સૌપ્રથમ રેલવે ક્યાં બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી? જવાબ આવશે ઉત્તરાયણથી અંકલેશ્વર. ગુજરાતમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે અમૃતલાલ ઠક્કર એટલે કે ઠક્કર બાપા. વડોદરાના છેલ્લા રાજવી કોણ હતા? તો જવાબ આવશે ફતેહસિંહ ગાયકવાડ. ગુજરાતમાં તાંબુ જસ શિશુની ખીણ ક્યાં આવેલી છે? જવાબ આવશે અંબાજી. ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં મોગલ બાદશાહે સત્તા સ્થાપી હતી? જવાબ આવશે અકબર. અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળા કોણે શરૂ કરાવી હતી? જવાબ આવશે અકબરે. સલ્તનત યુગીની ગુજરાતનું સૌથી વધુ સમૃદ્ધ બંદર કયું હતું? જવાબ આવશે ખંભાત. અહેમદ શાહ પહેલાંએ બંધાવેલું અહમદનગર ગામ આજે ક્યાં નામે ઓળખાય છે? જવાબ આવશે હિંમતનગર. અમદાવાદમાં ગેરકાયદેસર થયેલા બાંધકામને કાયદેસર બનાવવા મ્યુનિસિપાલિટીની કેટલી ફી ભરવાની હોય છે? જવાબ આવશે ઇમ્પેક્ટ ફી. ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન કોણ? તો આવશે તાતરખાન. ક્યાં ક્રાંતિકારીનું નામ ગુજરાત સાથે સંકળાયેલું નથી? તો જવાબ આવશે ચંદ્રશેખર આઝાદ. બૃહદ મુંબઈ રાજ્યમાંથી સ્વતંત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય થયું? જેનો જવાબ આવશે ઈસવીસન 1960. ઓક્ટોબર 2005માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને કેટલી સીટો મળી હતી? તો દોસ્તો આનો જવાબ છે તમારે કમેન્ટ કરવાનો રહેશે, કારણ કે આ પ્રશ્ન છે અત્યારે પૂછાઈ શકે તેમ છે. ગુજરાતની સરદાર સરોવર યોજના ક્યાં સ્થાને છે? જવાબ આવશે કેવડિયા કોલોની. અમદાવાદમાં કાપડ ઉદ્યોગ અંગેનું સંશોધન કાર્ય કરતી સંસ્થા કઈ છે? જેનો જવાબ આવશે અટેરા. દોસ્તો અટેરાનું ફૂલ ફોર્મ શું છે તે પણ કમેન્ટ કરીને જણાવજો. દોસ્તો જે શોર્ટ ફોર્મ છે એબ્રિવેશન છે તેનો આપણો વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો તમે જોઈ લેજો. 26 જાન્યુઆરી 2001 ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કયા શહેર નજીક હતું? તો જવાબ આવશે ભુજ. પ્રથમ ગુજરાતી ચલચિત્ર કયું હતું? તો જવાબ આવશે નરસિંહ મહેતા. ગુજરાતની અસ્મિતાના જયઘોષ સર્વપ્રથમ કોણે કર્યો હતો? તો જેનો જવાબ આવશે દોસ્તો કવિ પ્રેમાનંદ. ગુજરાતી ચલચિત્રનો શ્રેષ્ઠ ગીત કવિ કોણ? તો જવાબ આવશે અવિનાશ વ્યાસ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સરકારે કર્મચારીઓને શું બનાવવાની શીખ આપે છે? તો જવાબ આવશે કર્મયોગી. ગુજરાતમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા જે પ્રયત્નો ચાલે છે તેમાં સ્થાને વધુ મહત્વ અપાયા છે? જવાબ આવશે ચેકડેમ. ગુજરાતના કયા રાજ્યે મફત ફરિયાદી કેળવણી દાખલ કરી હતી? જવાબ આવશે સૈયાજીરાવ ગાયકવાડ. અમદાવાદ શહેરનું પ્રાચીન નામ શું હતું? જવાબ આવશે કર્ણાવતી. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક ક્યુ ગણાય છે? જવાબ આવશે દાંડિયો. સલ્તનત યુગમાં ગુજરાતનું સૌથી વધુ સમૃદ્ધ બંદર ક્યુ હતું? જવાબ આવશે ખંભાત. નીચેના પૈકીની એક સંસ્થા અમદાવાદમાં આવેલી નથી? જેનો જવાબ આવશે ઇન્દ્રુકો. નીચેના પૈકી એકની ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી? જવાબ આવશે મહેંદી નવાજ ઝંગ. ગુજરાતમાં પ્રાચીન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા? જવાબ આવશે મોહેંજોદડો. ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? જેનો જવાબ આવશે મોરારજી દેસાઈ.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં કાપડ મિલ પ્રથમ કોણે શરૂ કરાવી હતી? જવાબનો જવાબ આવશે રણછોડલાલ છોટાલાલ. ગુજરાત રાજ્યમાં 23 ઓક્ટોબર 1997 જે નવા જિલ્લાઓની રચના થઈ તેમાં નીચેના પૈકી એકનો સમાવેશ થતો નથી, જેનો જવાબ આવશે ખેડા. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા? જેનો જવાબ આવશે રવિશંકર દેસાઈ. ત્યાર પછી ગુજરાતમાં 100 પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું? જેનો જવાબ આવશે 1971. ત્યાર પછી ગુજરાતી ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? તો જવાબ આવશે મોતીભાઈ અમીન. ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્થાતક છે? જેનો જવાબ આવશે રાજ્યશાસ્ત્ર. ગુજરાત માટે ગોજારો દિવસ કયો છે? જેનો જવાબ આવશે 26/11/2001. દોસ્તો શા માટે ગોજારો દિવસ ગણાય છે કમેન્ટ કરીને જણાવશો. ગુજરાતનો નાથ ગુજરાતી નવલકથાના લેખક કોણ છે? જવાબ આવશે કનૈયાલાલ માણેકલાલ મુનશી. આણંદ સેના માટે પ્રસિદ્ધ છે? જેનો જવાબ આવશે ડેરી ઉદ્યોગ. ગુજરાતમાં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડને કેટલા વર્ષ પછી વૈજ્ઞાનિક સ્વરૂપ આપવાનું નક્કી કરવામાં આવનાર છે? જેનો જવાબ આવશે 26. અકવાડા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ આવશે ભાવનગર. ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? જવાબ આવશે કાકરાપાર. ભારતનો પ્રથમ સેઝ કયું સ્થળ છે? જવાબ આવશે કંડલા. પીપાવાવ બંદર માટે કોની સાથે કરાર કરવામાં આવેલ છે? જવાબ આવશે સિંગાપોર પોર્ટ ઓથોરિટી. ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ આવશે 1979. ગુજરાતમાં લઘુ ઉદ્યોગ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી? જેનો જવાબ આવશે 1962. ગુજરાત કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી? જેનો જવાબ આવશે 1975. કોસ્ટલ હાઈવે કયા બે સ્થળોને જોડે છે? જવાબ આવશે લખપત અને ઉમરગામ. કયા શહેરને ભારતનું ટોક્યો કહેવામાં આવે છે? જવાબ આવશે સુરત. ગુજરાત સરકારે જામનગર જિલ્લાના લાંબા ગામે દેશની મદદથી મોટું વેન્ડમાર્ક ઊભું કર્યું છે, તે દેશ કયો છે? તો જવાબ આવશે ડેનમાર્ક. ગુજરાતના કયા બંદર પરથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે? જવાબ આવશે અજીરા. કલોલથી વાપી વચ્ચેનો ઔદ્યોગિક રીતે વિકસિત વિસ્તાર કયા નામે ઓળખાય છે? જવાબ આવશે ગોલ્ડન કોરિડોર. આ પ્રશ્ન દોસ્તો બધા અગાઉ પૂછાઈ ગયેલા છે તો ખાસ તમે ધ્યાન રાખજો. ગુજરાતનું કયું સ્થળ ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે? જવાબ આવશે વાપી. ગુજરાતમાં જહાજવાડાના સ્થાપક કોણ હતા? તો જવાબ આવશે લાલચંદ હીરાચંદ. ત્યાર પછી ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? તો સરદાર સરોવર જે અત્યારે આખો ડેમ છે ભરાઈ ગયો છે. ગુજરાતનું સૌથી મોટું ગંજ બજાર ક્યાં આવેલું છે? જવાબ આવશે ઊંઝા. વર્ષ 2001ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું હતું? જેનો જવાબ આવશે 921. ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારે થયો હતો? જવાબ આવશે 1757. રાજ્યની આવકના સાધન માટે ગાયકવાડો ગુજરાતમાંથી શું ઉઘરાવતા? જવાબ આવશે સરદેશમુખી. રાજ્યની આવકના સાધન માટે પેશવાઓએ ગુજરાતમાંથી શું ઉઘરાવતા? તો જવાબ આવશે ચોથ. જમીન સુધારણ ધારો ગુજરાતમાં ક્યારથી અમલમાં આવ્યો? 1951. ગોધરાકાંડમાં કોમી રખમણો વખતે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી. નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપતો કાયદો ક્યાં મુખ્યમંત્રીના શાસન દરમિયાન પસાર થયો હતો? જવાબ આવશે ઘનશ્યામભાઈ ઓઝા. 1969 ગુજરાતના કોમી રખમણો વખતે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? જવાબ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈ. બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે બાબુભાઈ જે પટેલ. રૂરલ લેબર કમિશનરે નવી જગ્યા ક્યાં મુખ્યમંત્રીના સમયમાં ઊભી કરવામાં આવી? જવાબ આવશે માધવસિંહ સોલંકી. ગુજરાત વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને જે જવાબદારી નિભાવી હતી? તો જેનો જવાબ આવશે દોસ્તો મનુભાઈ પાલીખવાળા. શ્રીમતી કમલા બહેનીવાલ ગુજરાતના કેટલામાં રાજ્યપાલ છે? તો જવાબ વિદ્યાર્થી મિત્રો શ્રીમતી કમલા બહેનીવાલ ગુજરાતના કેટલામાં રાજ્યપાલ હતા દોસ્તો? કારણ કે અત્યારે હતા એવું કહેવું પડશે, કારણ કે હાલમાં જે છે નવા રાજ્યપાલ આવી ગઈ છે આપણે સૌ જાણીએ છીએ. તો કમલા બહેનીવાલ છે 17માં હતા અને હાલના છે તમે કમેન્ટ કરીને જણાવશો. ગુજરાતની પ્રથમ સરકારની શપથવિધિનો સમારંભ ક્યાં સ્થળે યોજાયો હતો? જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન કઈ સાલમાં થયું હતું? જેનો જવાબ આવશે 1974. અનામત આંદોલન વખતે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? જવાબ આવશે માધવસિંહ સોલંકી. બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ રીતે જોડાયેલું છે? જવાબ આવશે પંચાયતી રાજ. ગુજરાતના શાસનકાળમાં કયો સમય રાજકીય અસ્થિરતાનો ગણાય છે? જવાબ આવશે 1994-1998. ગુજરાતમાં બ્રિટિશ સરકારના સીધા શાસન હેઠળ ગુજરાતના કેટલા જિલ્લાઓ હતા? જવાબ આવશે 5. ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે તેમાં કેટલા જિલ્લાઓ હતા? જવાબ આવશે 17. અંદાજપત્રની માગણી પરના મતદાનમાં હારી જનાર એકમાત્ર સરકારના મુખ્યમંત્રી કોણ હતા? જેનો જવાબ આવશે બાબુભાઈ જે પટેલ. ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? જેનો જવાબ આવશે 18 ઓગસ્ટ 1960. ત્યાર પછીનો પ્રશ્ન, પારડીની ઘાસિયા જમીનનું જે કોકડું ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં ઉકેલાયો હતો? જવાબ આવશે ઘનશ્યામભાઈ ઓઝા. આઝાદી પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો? જવાબ આવશે કચ્છ. નીચેનામાંથી કોને 2 વાર મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે? તો ઉપરના જે બધા આપેલા દોસ્તો અહીંયા આપેલા બધા આવશે, જીવરાજ મહેતા, હિતેન્દ્રભાઈ દેસાઈ, બાબુભાઈ જે પટેલ. ગુજરાતની પ્રથમ સરકારને શપથ ક્યાં મહાનુભાવે લેવડાવ્યા હતા? તો જવાબ આવશે રવિશંકર મહારાજ.
ત્યાર પછી સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે ઉચ્છંગ રાય ટેબર. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સૌરાષ્ટ્ર રાજ્યનું કીધેલું છે. ત્યાર પછી સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદઘાટન કોના હાથે થયું હતું? જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. સૌથી વધુ અપક્ષો કઈ વિધાનસભામાં ચૂંટાયા હતા? તો જવાબ આવશે 9મી. શ્રી નરેન્દ્ર મોદી શાસનકાળ સાથે કઈ બાબતો સંકળાયેલી છે? તો દોસ્તો સાગરખેડુ યોજના, સુજલામ સુપલામ યોજના, સરસ્વતી સાધના યોજના, એટલે કે આપેલી તમામ. જેઓ પ્રૌદ્યોગિક બાયોટેકનોલોજીનો અલગ મંત્રાલય રચવાનો નિર્ણય કરનાર પ્રથમ મુખ્યમંત્રી કોણ છે? જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી. ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિની જાહેરાત ક્યાં મુખ્યમંત્રીએ કરી હતી? જવાબ આવશે કેશુભાઈ પટેલ. ગુજરાતના જે જિલ્લાઓનું સૌપ્રથમ વિભાજન કોણે કર્યું હતું? જવાબ આવશે શંકરસિંહ વાઘેલા. ગોકુળગામ યોજનાની શરૂઆત કોણે કરી હતી? જેનો જવાબ આવશે કેશુભાઈ પટેલ. ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, માધવસિંહ સોલંકીના શાસનકાળ સાથે કઈ બાબત જોડાયેલી નથી? તો જવાબ આવશે નૈયા ગુજરાત. ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત સૌપ્રથમ 8માંથી બીજા ક્રમે આવ્યું હતું? જવાબ આવશે માધવસિંહ સોલંકી. અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે મહાત્મા ગાંધી. ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? જવાબ આવશે અમદાવાદ. એકમાત્ર અમદાવાદ જ આવેલા કાપડ ઉદ્યોગ અંગેના સંશોધનની કઈ સંસ્થા સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે? જવાબ આવશે અટીરા. ત્યાર પછી ગુજરાતમાં સૌથી પહેલી સુતરાવ કાપડની મિલના સ્થાપક કોણ હતા? તો જવાબ આવશે વાલચંદ હીરાચંદ. ગુજરાત રાજ્યમાં આવેલ વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો? તો જવાબ આવશે ડાંગ. સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના જે છે એ કોણે કરી? તો જવાબ આવશે ભાઈ કાકા. ત્યાર પછી ગુજરાત વિધાનસભા માટે કુલ કેટલી બેઠકોની ચૂંટણી થાય છે? જવાબ આવશે 182. નીચેના પૈકી કયા ક્રાંતિવીર ગુજરાત સાથે સંબંધ ધરાવતા નથી? જવાબ આવશે રાજગુરુ. દોસ્તો 182 બેઠક છે એ હવે જે છે ટૂંક સમયમાં જે છે દોસ્તો ચેન્જ થશે. કયા વર્ષથી ચેન્જ થશે એ તમે કમેન્ટ કરીને જણાવશો. ત્યાર પછી દોસ્તો ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? જવાબ આવશે મહેસાણા. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યુ છે? જવાબ આવશે આહવા. ગુજરાતની રાજ્યસભામાં સીટોની સંખ્યા નીચેનામાંથી કઈ છે? જવાબ આવશે 13. ગુજરાતની કઈ યુનિવર્સિટીનું નર્મદ યુનિવર્સિટી નામકરણ કરવામાં આવ્યું છે? જેનો જવાબ આવશે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. 17મી સદી દરમિયાન ગુજરાતમાં ગળ્યું ઉત્પાદન મુખ્ય મથક ક્યાં હતું? જવાબ આવશે સરખેજ. ગુજરાત સરકારે ઇજનેરી ડિપ્લોમા ધારકોને ડિગ્રીના કયા સેમેસ્ટરમાં સીધો પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે? જવાબ આવશે 3. શ્રી કનૈયાલાલ મુનશીએ શરૂ કરેલ સંસ્થા કઈ હતી? જેનો જવાબ આવશે ભારતીય વિદ્યાભવન. નીચેનામાંથી કયા ઉદ્યોગપતિ ગુજરાતના મૂળના નથી? જવાબ આવશે જમશેદજી તાતા. ગુજરાતમાં ખનિજ તેલ ક્યાં મળે છે? જવાબ આવશે અંકલેશ્વર, ખંભાત અને કલોલ. નીચેનામાંથી ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ શહેરી વિકાસ મંત્રી કોણ છે? તો દોસ્તો આમાંથી આપણે જોવા જઈએ તો આમાંથી અત્યારે આપણે જોઈએ તો આઈ કે જાડેજા છે. ત્યાર પછી દોસ્તો અકબરે ગુજરાત પર ક્યારે આક્રમણ કર્યું હતું? તો દોસ્તો જેનો જવાબ આવશે ઈસવીસન 1572. ભારત સંઘના વિલીનીકરણ માટે ગુજરાતના કયા દેશી રજવાડા માટે આરજી હુકુમત રચાઈ હતી? જેનો જવાબ આવશે જૂનાગઢ. ગુજરાત ઉપર અલાઉદ્દીન ખિલજીના આક્રમણ વખતે ક્યાં શાસકનું શાસન હતું? જવાબ આવશે કુમારપડ. ગુજરાતમાં પેસ્કિટન ટાપુઓ ક્યાં આવેલા છે? તો જવાબ આવશે જોડિયાથી ઓખાના કાંઠા વિસ્તારમાં. ગુજરાતી દૈનિક ગુજરાત સમાચારના તંત્રી કોણ છે? જવાબ આવશે શાંતિલાલ શાહ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવર્તમાન પ્રમુખ કોણ છે? જેનો જવાબ આવશે દોસ્તો અર્જુન મોવાડિયા. જેથી પેલા અર્જુન મોઢવાડિયા છે દોસ્તો પ્રદેશ કોંગ્રેસના પ્રવર્તમાન. તો દોસ્તો અત્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હતો, હાલમાં કોણ છે તે કમેન્ટ કરીને જણાવશો. દોસ્તો ગુજરાત વિધાનસભાએ કઈ પ્રાચીન ભારતીય ભાષા માટે જે છે નવી યુનિવર્સિટીની સ્થાપના માટે વિધેયક પ્રસાર કર્યું છે? જેનો જવાબ આવશે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી. નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું છે? તો દોસ્તો આનો જવાબ આવશે કેળા. ત્યાર પછી ગુજરાતના પાટીદારો જેના અનુયાયી છે તે પીરણા પંથના સ્થાપક કોણ હતા? તો જવાબ આવશે ઇમામ શાહ. ગુજરાત રાજ્યના કુલ કેટલા જિલ્લાઓ છે દોસ્તો? તો અહીંયા જે છે એ કેટલા જિલ્લા છે? તો દોસ્તો આનો જવાબ આવશે 33. ત્યાર પછી 1મે 2005ના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ક્યાં કરી હતી? દોસ્તો તો આ પણ પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે, ભાવનગર. ત્યાર પછી ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન કોણ હતો? તો જવાબ આવશે બહાદુર શાહ. ત્યાર પછી ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો આરંભ કોના સમયથી થયો હતો? તો જવાબ આવશે આનર્તના સમયથી. ત્યાર પછી ગુજરાતના મુખ સેવક એટલે કોણ? તો જવાબ આવશે રવિશંકર મહારાજ. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીશ્રીનું નામ જણાવો? તો જવાબ આવશે ડૉક્ટર જીવરાજભાઈ મહેતા. ત્યાર પછી ગુજરાતમાં લિગ્નેટ આધારિત થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું હતું? ક્યાં આવેલું છે? તો જવાબ આવશે પાંદરો. ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ ક્યાં આવેલો છે? જવાબ આવશે ગિરનારની તળેટીમાં. અમદાવાદ શહેરનો સ્થાપક કોને મનાય છે? તો જવાબ આવશે અહેમદ શાહ. ગુજરાત રાજ્યની સ્થાપના કઈ તારીખે થઈ હતી? જેનો જવાબ આવશે 1મે. આરસ પહાણનો કિંમતી પથ્થર ગુજરાતમાં કયા વિસ્તારમાંથી મળે છે? જવાબ આવશે બનાસકાંઠા. સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું? જેનો જવાબ આવશે 1960.
નીચેનામાંથી કોણે ગુજરાતના રાજ્યપાલનો હોદ્દો સંભાળી ચૂક્યા છે? જવાબ આવશે શ્રી કૈલાસપતિ મિશ્ર. ત્યાર પછી ગુજરાતમાંથી ચૂંટાયેલ કયા સંસદના કેન્દ્ર માનવ સંશોધન ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન હતા? જવાબ આવશે શ્રી ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા. કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતમાંથી રાજ્યસભામાં સભ્ય તરીકે ચૂંટાયેલા કયા મંત્રી છે જેનો જવાબ આપણે જોઈએ તો શું આવશે? શ્રી અરુણભાઈ જેટલી. ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયું છે? જવાબ આવશે અહેમદાબાદ. ગુજરાતનો મુક્ત વ્યાપાર બંદર કયું છે? જેનો જવાબ આવશે કંડલા. ગુજરાતનો તાલુકાઓની કુલ સંખ્યાઓ કેટલી છે? તો દોસ્તો આજે છે તમારે કમેન્ટ કરવાની રહેશે. ત્યાર પછી ગુજરાતના વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? જવાબ આવશે કચ્છ. ગાંધીનગરમાં પૂજ્ય રવિશંકર મહારાજની પ્રતિમાનું ક્યાં જે છે મુકાઈ અથવા અનાવરણ થયું? તો જવાબ આવશે રાજભવન સામે. ગુજરાતની અસ્મિતાના પ્રણેતા તરીકે કયા ગુજરાતી નવલકાર જાણીતા છે? જવાબ આવશે કનૈયાલાલ મુનશી. ગુજરાતમાં આત્મલગ્નની પ્રણય ભાવના કોણે ગાય? જવાબ આવશે કવિ નાનહાલાલે. ગુજરાતમાં બાળ શિક્ષણના પુરસ્કર્તા કોણ હતા? જેનો જવાબ આવશે ગીજુભાઈ બધેકા. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશો. તો દોસ્તો થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.